26 નવેમ્બર એટલે ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ. ડોક્ટર વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિને કારણે શ્વેત ક્રાંતિનું સર્જન થયું હતું. શ્વેત ક્રાંતિને કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી મળી છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી છે. ત્યારે મિલ્કમેન ડોક્ટર વર્ગીસ કુરિયનના 100મા જન્મદિવસ નિમિત્તે સુમૂલ દ્વારા આજરોજ 100 બાઇકની રેલી કાઢવામાં આવી હતી. સુરતમાં સુમલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આ રેલી યોજવામાં આવી હતી. આ રેલી સુમલ ડેરીથી કિરણ હોસ્પિટલ, નવયુગ કોલેજ, પ્રાઇમ માર્કેટ, એલપી સવાણી, આરટીઓ, એસવીએનઆઈટી, સિટી લાઇટ, રિંગ રોડ થઈ સુમલ ડેરી પરત ફરી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સુમલના ચેરમેન માનસીભાઈ પટેલ, સુમલના ડિરેક્ટર જયેશભાઈ દેલાડ, સંદીપ દેસાઈ, નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએફ સમગ્ર ગુજરાતના દૂધ સંઘો પર આજે ડોક્ટર કુરિયન સાહેબના 100 વર્ષ પૂરા થયા છે એની ઉજવણી કરી રહ્યું છે. એના અનુસંધાનમાં આજે સુમૂલ ડેરીમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને ડોક્ટર કુરિયન સાહેબ જે ભારતના મિલ્કમેન કહેવાય છે એમણે જે રીતે ટેકનોક્રેટ એમણે જે ક્રાંતિ સર્જી 100 વર્ષ અગાઉ એમનો જન્મ થયો હતો અને આજે ઉજવણી થઈ રહી છે. એમને કારણે આજે તમે જુઓ કે સમગ્ર વિશ્વમાં અમૂલ પ્રખ્યાત થઈ છે. એમને આ માધ્યમ થકી એનડીટીબીની સ્થાપના થઈ. ખાસ કરીને અમૂલ પેટર્નથી આજે તમે જુઓ કે 7 કરોડથી પણ વધારે પશુપાલકો સમગ્ર ભારત દેશમાં રોજગારી મેળવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 36 લાખ જેટલી બહેનો દરરોજના 145 કરોડ રૂપિયા આમદની મેળવી રહ્યા છે. એમણે જે રીતે સમગ્ર પશુપાલકો અને ખેડૂતો માટે જે કામગીરી કરી, વેલ્યુ એડિશન જે દૂધના ધંધા થકી રોજગારી મેળવવા માટે એમણે જે ગાંધીજી અને સરદાર સાહેબે જે સપનું સોંપેલું હતું એમને ખરા હકમાં સાકાર કર્યું છે. આજે એમના 100મા જન્મદિને એમને યાદ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં એમણે જે ક્રાંતિ સર્જી છે દૂધ ઉત્પાદકો માટે અને ભારત દેશ માટે એમને યાદ રાખીને આજનો કાર્યક્રમ. આજે મિલ્કમેન ઓફ ઇન્ડિયા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. તેની સાથે અમૂલની સ્થાપનાના પણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ડૉક્ટર કુરિયન એ સમગ્ર દુનિયામાં દૂધ ઉત્પાદનની બાબતમાં આપણને પ્રથમ ક્રમ અપાવ્યો છે અને તેની સાથે જ એનડીડીબી જેવી સંસ્થા, ઇરમા જેવી સંસ્થા ગુજરાતમાં ઊભી કરી, આણંદમાં ઊભી કરીને ગુજરાતના યુવાનો ટ્રેન થાય, પ્રોત્સાહિત બને એવા ઘણા બધા આયોજનો એમણે કર્યા છે. સુમૂલ ડેરીની વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લાના અમારા કાર્ય વિસ્તારમાં 1200 જેટલી દૂધ ઉત્પાદક મંડળીઓ કામ કરે છે અને એની સાથે 2.25 લાખ જેટલા દૂધ ઉત્પાદક સભાસદો અમારી સાથે જોડાયેલા છે. દરરોજ સવાર પડે અને 17 લાખ લીટર દૂધ અમે ભેગું કરીએ છીએ અને સુરતની જરૂરિયાત પ્રમાણે 10-12-13 લાખ લીટરનું અમે સુરતના ગ્રાહકોને ચોખ્ખું અને સમયસર દૂધ પૂરું પાડીએ છીએ. આવનારા દિવસોમાં ડૉક્ટર કુરિયનની ઈચ્છા પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોની શાકભાજી ભેગી કરીને શાકભાજીના એમને સારા ભાવ મળે અને તાજી અને સ્વચ્છ શાકભાજી સુરત શહેરને મળે એ દિશા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. સાહેબની 100મી જન્મજયંતિ આપણે ઉજવી છે સુમૂલ ડેરીની અંદર, કે મિલ્કમેન ઓફ ઇન્ડિયા કુરિયન સાહેબ જેનું વિઝન એટલું મોટું હતું કે આખો કોઓપરેટિવ સ્ટ્રક્ચર આજે સરકાર મંત્રાલય જેવી બન્યું છે તેની બી નજર આજે અમૂલ પેટર્ન પર છે. આ કુરિયન સાહેબના વિઝનના હિસાબે શ્વેત ક્રાંતિ અને એના પછી એમને જે ઊભી કરી સંસ્થા ઇરમા, એના પછી એમને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને આઈડીએમસી એટલે ડેરી ઉદ્યોગની અંદર કોઈ પણ રીતે કોઈ ઉણપ ના રહે અને ઉત્તરોત્તર દેશ પ્રગતિ કરે અને આજે એક એવી વ્યવસ્થા આઝાદીના પછી ભારત દેશમાં કે વિશ્વમાં કોઈ નથી કે જેનો લાભ સીધે સીધું ખેડૂતોને સીધો ગામડા સુધી પહોંચે. એટલે આજે આ અમૂલ પેટર્ન આખા વિશ્વમાં અને ભારત દેશમાં ડંકો વગાડી રહ્યો છે. એના જન્મજયંતિના દિવસે બધાને શુભેચ્છા.